પાણીના વહેણના કારણે જેના કારણે હાલાકી થઈ રહી છે તલોદ હાઇવે અને આસપાસના ગામમાં જવાનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો આર ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને જાણ કરી હોવા છતાં રસ્તો ન બન્યો હોવાનો ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે વહેલી તકે રસ્તો બનાવવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે આજુબાજુના દરેક ગામોમાં અહીંયાથી વ્યવહાર થાય છે એને જો સત્વરે આ કામ કરવા માટે રિપેર કરવા માટે હું એ રજૂઆત કરું છું અને હજી સુધી કોઈ એ આરએમ બીના કોઈ અધિકારીઓ અહીંયા આવ્યા નથી ડાયવર્ઝન ગામ લોકોએ જ આપ્યું છે નનાનપુર ગામને જોડતા રસ્તા પર મોટું ગાબડું પડ્યું છે ગ્રામજનોએ રસ્તો બંધ કરાવ્યો છે પરંતુ નવા રસ્તાની ગ્રામ્યજનોએ માંગ કરી છે અધિકારીઓને જાણ કરી હોવા છતાં ઉકેલ નહીં આવતા સ્થાનિકોના હાલ બિહાલ થયા છે રસ્તો બંધ થયો અને સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે ત્યારે ત્વરિત રીતે રસ્તો બનાવવાની ગ્રામજનોની માંગ ઉઠી છે પ્રાંતિજના દ્રશ્યો છે નાનપુર ગામને જોડતા રસ્તા પર મોટું ગાબડું પડ્યું છે ગ્રામજનોએ રસ્તો બંધ કરાવ્યો છે પરંતુ તરત રસ્તો બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે તો પંચમહાલના પહાડી વિસ્તારો ચોમાસામાં ખીલી ઉઠે છે પરંતુ આજ અંતરિયાળ વિસ્તારોમાં જઈ ડોક્યુ કરીએ તો કેટલાય ગામના લોકો મુશળધાર મુશ્કેલી વચ્ચે જીવી રહ્યા છે ખાસ તાલુકાના ગમાણી ગામમાં સ્થિતિ વિકટ છે અહીં આવેલા અને એમ બે લોકો પાકા રસ્તાના ભારે હાલાકી ભોગવી રહ્યા છે વિકાસની વાતો વચ્ચે અહીંના દ્રશ્યો જોઈને શરમથી માથું ચૂકી જાય હાલત એટલી કફોડી છે કે આંગણવાડીમાં અભ્યાસ કરતા ભૂલકાઓ કોતરના વહેતા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે લગભગ ત્રીસ ભૂલકાઓ જીવના જોખમે અભ્યાસ માટે જાય છે બાળકો નાના હોવાથી વાલીઓ તેઓને મૂકવા જતા નજરે પડ્યા અહીંના રહીશોએ સ્વ ખર્ચે કાચો રસ્તો બનાવ્યો છે પરંતુ ચોમાસું આવતા એ રસ્તો પણ ધોવાઈ જાય છે પાકા રસ્તાના અભાવે અહીં એકસો આઠની સુવિધા પહોંચી શકતી નથી ઇમરજન્સીમાં હોસ્પિટલ જવું હોય તો દર્દીઓને જોડીમાં લઈ જવા પડે છે આમાં તમામ સમસ્યાઓ અંગે સ્થાનિકોએ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ તંત્રના બહેરાકાને તેઓની સમસ્યા સંભળાતી નથી ન્યૂઝ ટીમ આવી પહોંચી છે પંચમહાલ જિલ્લાના છેવાડે આવેલા ગમાણી ગામમાં અને ગમાણી ગામનું જે નવાડ ફળ્યું અને સાત આંબા ફળ્યું છે તે તેના રહીશોની જે સમસ્યા છે તે તકલીફને ને આપવા માટે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમ આવી છે હું હાલ આપને સીધા દ્રશ્યો બતાવીશ અહીંયાની જે પરિસ્થિતિ છે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો આ ગામના જે રહીશો છે તેઓના ત્રીસ થી પાંત્રીસ જેટલા બાળકો છે તે ચાર કિલોમીટર દૂર આવેલી સ્કૂલમાં અભ્યાસ કરે છે તેઓને ચોમાસામાં દર ચોમાસામાં આ જ પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય છે આપ જોઈ શકો છો અહીંયા ક્યારેક ઢીચણ પાણી હોય છે તો ક્યારેક કેર પાણી હોય છે આ ભરેલા જે પાણીનું કોતર હોય છે તેમાંથી જોખમી રીતે પસાર થવું પડતું હોય છે જે અહીંયાના બાળકો છે તેઓને લેવા માટે વાલીઓને ચોમાસામાં ચાર મહિના સતત ઘરે જ બેસી રહેવું પડતું હોય છે ચોમાસાની ખેતી નિર્ભર જે

અને નાળા નથી નાખતા એના માટે છે ને અમારે ખૂબ તકલીફ થાય છે એના માટે કરું કરું છું છું અને જેમાં ચૌદ જગ્યા પર સીઆઈડી ની રેડ સફળ થઈ છે મોટી હોટેલો સહિતમાં દરોડા પાડવામાં આવ્યા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના તમામ કર્મચારી તપાસ કરવા સૂચના આપી હતી હજુ પણ અનેક જગ્યાએ તપાસ કરવામાં આવી રહી છે રેડ દરમિયાન અનેક વિદેશી મહિલાઓ પણ ઝડપાઈ હોવાનું સામે આવ્યું છે હોટેલ સંચાલકની સંડોવણી સામે આવશે તો હોટેલ લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી થઈ શકે છે હાલ સીઆઈડી દ્વારા તપાસ કરવામાં આવી છે રેડ કરવામાં આવી છે ચૌદ જેટલી જગ્યાએ અલગ અલગ ચૌદ જેટલી જગ્યાએ

રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જે પ્રકારે આદેશ આપ્યા હતા તે અંતર્ગત ખાસ કરીને શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર રેડ પાડવામાં આવી જેમાં અમદાવાદ અને ગાંધીનગરમાં સીઆઈડી ઉપર ના દરોડા હોટલમાં પણ રેડ પાડવામાં આવી તેની સાથે ખાસ કરીને વાત કરવામાં આવે તો વસ્ત્રાપુરમાં પણ આ પ્રકારની રેડ પાડવામાં આવી હતી સાથે શહેરના બંને શહેરો ગાંધીનગર અને અમદાવાદ બંને શહેરોમાં જે પ્રકારે ત્રીસથી થી વધુ સ્થળોએ દરોડા પાડવામાં

ની મહિલા જળપાઈ હોવાનો પ્રાથમિક અહેવાલ છે 14 થી પણ વધારે જગ્યાઓ પર આ પ્રકારે રેડ પાડવામાં આવી છે શૈની મોટા ભાગની હોટેલમાં એસ્કોર્ટ ચાલતું હતું અને તે એપ મારફતે ચાલતું હતું તે પ્રકારની પ્રાથમિક માહિતી છે તે મહી આવી છે અત્યાર સુધીમાં 20 થી વધારે વિદેશી મહિલાઓ દે વેપાર કરતી હોય તેવી સૂત્ર પાસેથી મળતી માહિતી પ્રમાણે અમદાવાદ શહેરમાં પંદર થી વીસ જેટલી હોટેલ એવી છે કે જેમાં ખાસ કરીને મોડી રાત્રે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સીઆઈડી ક્રાઈમે તપાસ કરી હોય અને દરોડા પાડ્યા હોય કેમેરા કેમેરાપર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર ન્યુઝ ગુજરાતી અમદાવાદ તો રાજકોટમાંથી પકડાયેલ ડમી સ્કૂલ સંચાલક સામે ચોવીસ દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે પાંચમી જુલાઈના રોજ પીપળિયા ગામ ખાતે ડમી સ્કૂલ ઝડપી પાડવામાં આવી હતી જેની હવે સ્કૂલ સંચાલક તેમજ આચાર્ય કાતિયાઈની તિવારી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે હવે સવાલ એ થાય છે કે ચોવીસ દિવસ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે અને છતાં ફરિયાદમાં ડમી સ્કૂલ સાથે સંકળાયેલી ખાનગી સ્કૂલો બાબતે કોઈ પણ જાતનો ઉલ્લેખ જોવા નથી મળતો સાથે ફોર્જરી સહિતની કલમ પણ પોલીસ દ્વારા લગાવવામાં ન આવી હોવાનું સામે આવ્યું છે ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કહી રહ્યા છે શિક્ષણ વિભાગ દ્વારા બસો એસી પેજનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે અને તે પણ પોલીસને સબમિટ કરવામાં આવ્યું છે તો મહત્વનું છે કે એફઆઈઆરમાં જણાવાયું છે કે તિવારી કોઈપણ શૈક્ષણિક લાયકાત્વગર બોગસ શાળા ચલાવી અને આર્થિક ઉપાર્જન કરવા માટે બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહ્યા હતા સ્કૂલમાં ધોરણ 8 બાળકો પાસેથી 450 થી 650 રૂપિયા ફી લેવામાં આવતી હતી કુલ મળી 42 વિદ્યાર્થીઓ શાળામાં નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે ની અંદર સમગ્ર હકીકત અને બસો ને બ્યાસી પાના અહેવાલ એની સાથે ઇન્કલુડ કરી અને પોલીસ સ્ટેશને જમા કરાવેલો છે પોલીસ ફરિયાદની અંદર એ તમામ શાળાઓના નામનો ઉલ્લેખ કરી દીધો છે અને એના માટેના જરૂરી આધાર પુરાવા પણ પોલીસ તંત્ર આપેલા છે વાત અમદાવાદની અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો મામલો કોંગ્રેસ નેતા પ્રગતિ આહીર હાઈકોર્ટના શરણે પ્રગતિ આહીરે હાઈકોર્ટમાં વિશેષ દાદ માંગતી અરજી કરી છે અગાઉ સેશન્સ કોર્ટે અરજી ફગાવી હતી આગોતરા જામીન અરજી ફગાવી હતી ત્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે એલિસબ્રિજ પોલીસે ફરિયાદ નોંધી છે પ્રગતિ આહીર પર કોંગ્રેસ કાર્યકરોને ઉશ્કેરવાનો આરોપ છે